ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ માં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે સબ્જેક્ટ છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, જે ફર્સ્ટ યર ડિપ્લોમામાં મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં આવે છે. આજનો ટોપિક છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં એન્જિનિયરિંગ સ્કર્વ્સ, જે જીટીયુમાં 14 માર્ક્સની અંદર આવે છે. કમ્પલસરી તમારે આને અટેન્ડ કરવો જ પડે એ રીતની આખી પેપર સ્ટાઇલ છે. પેપર સ્ટાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને અત્યારે આપણે તમને એનાલિસિસ પણ એનું બતાવું છું કે ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે. જુઓ, ક્વેશ્ચન નંબર 1 જે છે એ શોર્ટ ક્વેશ્ચનનો છે, જેનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે, ડિસ્કશન પણ કરેલું છે. જો તમે ના જોયો હોય તો એ વિડીયો પહેલાં જુઓ, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મળી જશે. એના પછી જે છે ક્વેશ્ચન નંબર 2, એ તમે અહીંયા જુઓ, 7 માર્ક્સ અને 7 માર્ક્સ બંને શેના ઉપર ડિપેન્ડન્ટ છે? કર્વ્સ પર, બરાબર. એ ટોટલ 14 માર્ક્સનો ટોપિક છે કર્વ્સ, એન્જિનિયરિંગ કર્વ્સ. જે ક્વેશ્ચન નંબર 2 એ જે છે એની અંદર સ્પેસિફિક તમને આપેલું જ છે કે જે પૂછશે એ તમારે શેના ઉપર પૂછશે, તો કે ઇલિપ્સ, હાઇપરબોલા અને પેરાબોલા, જે કેટલા માર્ક્સનું છે? 7 માર્ક્સ. અને જે બીજો જે છે કર્વ્સ, જે ક્વેશ્ચન નંબર 2B, બરાબર, એની અંદર તમને સ્પેસિફિક કીધેલું છે સાયક્લોઇડ, ઇન્વોલ્યુટ અને સ્પાઇરલ, એ પણ કેટલા માર્ક્સનો છે? 7 માર્ક્સનો. તો આપણે 1 બાય 1 દરેક એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ અને તમે પણ મારી જોડે સોલ્વ કરો જેથી તમને પ્રેક્ટિસ થાય. એટલે મને આશા છે કે તમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટ અને બધું જોડે રાખ્યું હશે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. જે 100 mm અને એલ્ટિટ્યુડ આપેલો છે 110 mm, 110 mm નો શું આપેલો છે? એલ્ટિટ્યુડ. અહીંયા સ્ટેપ તમને આપેલા છે, સ્ટેપ પરથી પણ તમને ખબર પડશે અને આપણે જોડે એનિમેશન પણ ડ્રો કરીએ એટલે તમે મારી સાથે ડ્રો કરશો તો તમને પણ પ્રેક્ટિસ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, એક ટ્રાયંગલ બનાવીશું. ટ્રાયંગલ કઈ રીતે બનાવશો? તો તમને અહીંયા કીધેલું જ છે કે બેઝ કેટલો છે, તો કે આ જે તમારો બેઝ છે એ તમારો છે 100 mm, બરાબર. જો અહીંયા લખેલું જ છે ટ્રાયંગલ ઓફ 100 mm લોંગ બેઝ, અને બીજું આપ્યું છે 110 mm લોંગ એલ્ટિટ્યુડ. એલ્ટિટ્યુડ એટલે આ જે ઊભી લાઈન આવશે, આપણે ગુજરાતીમાં કહીએ તો બેઝ એટલે પાયો અને જે એલ્ટિટ્યુડ એટલે વેધ, બરાબર. આ જે ડિસ્ટન્સ હશે ઊભું, આ જે ડિસ્ટન્સ હશે એ તમારું કેટલું આપ્યું છે? 110. સ્ટુડન્ટ ગણી એ ભૂલ કરતા હોય છે, એલ્ટિટ્યુડની જગ્યાએ આ સાઈડ 110ની ગણી લે છે, પણ એવું નથી કરવાનું. તમને એલ્ટિટ્યુડ કીધું છે, ઇટ મીન્સ કે આ હાઈટ તમને સ્ટ્રેટ હાઈટ આપેલી છે, જે કેટલી છે? 110. હવે શું કરવાનું છે? આપણે નામ આપી દીધા ટ્રાયંગલ એ બી સી, અને અહીંયા તમને કીધું છે કે શું કરવાનું છે, આપણે શું ડ્રો કરવાનું છે? તો કે ઇન્સ્ક્રાઇબ અ પેરાબોલા. ઇન્સ્ક્રાઇબ એટલે અંદરની બાજુ શું ડ્રો કરવાનું? તમારે પેરાબોલા ડ્રો કરવાનું. તો એ થી સી ની જે છે એના તમારે ઇક્વલ પાર્ટ્સ પાડવાના, તમે ગમે તેટલા પાર્ટ્સ પાડી શકો, બરાબર. અને જેટલા પાર્ટ તમે એ થી સી ના પાડો એટલા જ પાર્ટ તમારે બી થી સી ના પણ પાડવાના હોય છે. એટલે તમે સપોઝ એ થી સી માં તમે સપોઝ 5 પાર્ટ પાડ્યા તો સી થી બી ના પણ કેટલા પાડવાના? 5. અહીંયા જેમ તમે પાર્ટ્સ વધારે પાડશો એટલી એક્યુરેસી તમારી વધારે આવશે. તો અહીંયા આ રીતે મેં પાર્ટ્સ પાડ્યા 14 પાર્ટ્સ એ થી સી માં પાડ્યા, અને એ જ રીતે મેં સી થી બી માં પણ કેટલા પાર્ટ્સ પાડ્યા? 14 પાર્ટ્સ પાડ્યા. હવે જે જોઈન્ટ કરવાનું છે એ શું કરશો, આ 1 પોઈન્ટથી જુઓ, આ 1 પોઈન્ટથી જ એસી લાઈનમાં 1 પોઈન્ટ છે, બરાબર. આ પોઈન્ટ ત્યાંથી બીસી લાઈનના 1 પોઈન્ટને લાઈન ટચ કરવાની, પછી ક્યાં ટચ કરવાની? આ 2 થી સામેની લાઈનની 2, બરાબર. એ જે 3 થી 3, 4 થી 4, એટલે એક એક લાઈન તમે પોઈન્ટ જોઈન કરતા જશો એટલે તમારું આ રીતનું આખું એક ડ્રોઈંગ તૈયાર થશે. અને જે પોઈન્ટ અંદર ઇન્ટરસેક્ટ થયા એને તમે ફ્રેન્ચકોની મદદથી જોઈન કરશો એટલે આ રીતનો તમારો કર્વ જનરેટ થશે. આ જે કર્વ જનરેટ થયો એને શું કહેવામાં આવશે? પેરાબોલા. અને તમે કઈ મેથડથી ડ્રો કર્યું? ટેન્જન્ટ. કેમ ટેન્જન્ટ? કારણ કે તમે અહીંયા જુઓ, પેરાબોલા જે છે એને દરેક પોઈન્ટ ઉપર એક આપણને શું મળે છે? સ્પર્શક, એટલે કે ટેન્જન્ટ. એટલે આ મેથડને શું કહેવામાં આવે છે? ટેન્જન્ટ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અચૂકથી લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો જેથી એમને પણ આ મેથડથી ડ્રો કરતા આવડે, અને સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને અમારા લેટેસ્ટ જે વિડીયો આવવાના છે એની નોટિફિકેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ.